મધ્યપ્રદેશના ઇન્દોરમાં દીપડાનો આતંક સામે આવ્યો છે. શહેરના પરહર નગરમાં આવેલ એક સોસાયટીમાં દીપડાએ પ્રવેશ કરી આતંક મચાવ્યો અને જેના કારણે 3 લોકો ઘાયલ થયા છે. દીપડો રહેણાંક વિસ્તારમાં પ્રવેશ તો સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે દીપડાએ એક વ્યક્તિ પર હુમલો કર્યો. અન્ય લોકો વ્યક્તિને બચાવવા માટે આગળ આવે છે. દીપડાના હુમલામાં 3 લોકો ઘાયલ થયા, જેમાં એક વન વિભાગના અધિકારીનો પણ સમાવેશ છે. જો કે બાદમાં ભારે મુશ્કેલી બાદ વન વિભાગે દીપડાને રેસ્ક્યુ કર્યું. સસોઈ ડેમ, જે પ્રમાણે અત્યારે માહિતી સામે આવી રહી છે, મધ્યપ્રદેશમાં એક રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસી ગયો હતો. મધ્યપ્રદેશના ઇન્દોરની આ ઘટના છે, જ્યાં પલહર નગરમાં આવેલી એક સોસાયટીમાં દીપડો પ્રવેશી જાય છે. આ દીપડાના પ્રવેશવાનો વિડીયો જે હાલ સામે આવ્યો છે. દીપડો રહેણાંક વિસ્તારમાં પ્રવેશતા લોકોમાં પણ અફરાતફરી મચી ગઈ. દીપડાએ એક વ્યક્તિ પર હુમલો પણ કર્યો હતો, જો કે આ હુમલો કરતા જ અન્ય લોકો તેને બચાવવા દોડ્યા તો આ 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી એક વન વિભાગના અધિકારી પણ છે.